અંજાર તાલુકાના મેઘપર બોરીજીની તમામ સોસાયટીઓ પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તા પાણી અને લાઈટ રહી છે વંચિત અંજાર તાલુકામાં આવેલ મેઘપર બોરીજીની સીવ રેસિડેન્સ સોસાયટીમાં રસ્તા માટે દરરોજ તકરારનો સામનો કરવો પડે છે સીવ રેસિડેન્ટ સોસાયટીની બાજુમાં આવેલી ડેન્સી રેસિડેન્સી સોસાયટીવાળા બંને સોસાયટીને ચાલવા માટે રસ્તો છે ત્યારે આ સોસાયટી દ્વારા અવારનવાર રસ્તાના ગેટ પર તાળું મારી રસ્તો બંધ કરી નાખવામાં આવે છે આ સિવ રેસિડેન્સ સોસાયટીમાં પાણી ગટર રસ્તાઓ માટે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી પરંતુ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસને રોકવા સરકાર દ્વારા સાવચેતી રૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામની સીમમાં આવેલ શિવ રેસિડેન્ટ સોસાયટીમાં ભય ફેલાયો છે કે કોઈપણ પ્રકારના આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થઈ તો શિવ રેસિડેન્ટ સોસાયટી આ સમસ્યા માટે કોને મદદ માટે બોલાવશે તેવો પ્રશ્ન લોકોમાં થઈ રહ્યો છે સરકારશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં કે સાત થી અગિયારના ગાળા દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા માટે છૂટ આપી હોવા છતાં આ નેન્સી સોસાયટી વાળાના તો શાકભાજી વાળાને ના તો સિવ રેસિડન્ટના લોકોને કોઈ પણ જરૂરિયાતની વસ્તુ લેવા માટે અવરજવર કરવા દેવામાં આવતા નથી થોડા સમય પહેલા નેન્સી સોસાયટીમાં ભેગા થઈને ક્રિકેટ રમતા હતા અને અંજાર પોલીસ પોલીસ આ અંગે દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી અંજાર પોલીસે કરી હતી જેથી કરીને કોઈ પણ સરકારી અધિકારીઓ આનસી સોસાયટીમાં આવી શકે નહીં અને આવી પણ જાય તો પણ તેઓ આ અંગે ખબર પડી જાય એટલા માટે ગેટ પર તાળો મારી રસ્તો બંધ કરી નાખવામાં આવે છે સરકાર દ્વારા સાવચેતી રૂપે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે ત્યારે આવી સોસાયટીવાળા સરકારી જાહેરનામાનો ગેરલાભ લઈ સરકારશ્રીની કામગીરીને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે